એરુડો કેવાળીયો દાખે રાજ કેવાળી મરે મહાકાળી માના અમને વાલો લાગે મરે દિનેશ ભુવા તમારા સો પણ ઘણી વખત કહું છું કે આપણી જે જૂની પરંપરા હતી ને ભાઈ, ધીરે ધીરે જાતિ નગર ભલામણ આ સમય ક્યાં ઘડી ઘડી આવે છે. વાડી વાડી વડુલિયા નીલા એ વાડી વાડી એવી ડાર રે એવા ડીને રાયકો રડી પડો મોરી દેવ રે સારમને કોકે વી ડાયર વડાઈ બે હોવાની ડાયર વડાઈ જાય રડી પડે હળી ભરાઈ જાય મહાકાળી પછી બાવડું એ જાલીને રાય કાન બેઠો મોરી દે દેવી સિવાય કોણ બેઠા કરે ભાઈ. મારા બાપ ગોરવલની દેવી, મારા દાદા નાયની દેવી સિવાય ભૂખ કોણ ભાંગે, ગરીબી કોણ હેઠે. જગતને દયા ન આવે, દયા આવે ને તો દેવીની દયા આવે. કારણ આ જે ગીત છે, રાગ છે, આ હતી વેદના છે, આ હતી હૈયાની વેદના છે. અમે જે ગાઈ છે, કોઈ પણ ગીત હોય, લોકગીત હોય, ભજન હોય કે રાહડો હોય, આ વેદના છે. જે જે આપણા વડવાઓ માથે, સંતો ભક્તો માથે, ભોવાઓ માથે જે દુઃખ પડ્યા છે, આ એની વેદના છે. બેનું દીકરીઓ ગીતમાં પોતાની વેદના ઠરાવી માં પાય પાતર એ તલાવડી એની પાળે ગમુડો ઈરે એ જમુડે આઈ મારો પીપળિયા ગામ એ જાવો તો દીવી મરી પાવાની દીવીને તેડાવો જો પીપળિયા ગામ એ જાવો તો ગોરબલ દાદાની દીવીને તેડાવો પાવાની દીવી એ આવે તો બા
વાયુ મારા યટ તાતુ કી અતરવારે આઈ મારી મેલી વારુ મરી કુવાસીની એ પીર વટે આઈ મારી મેલી વારુ બાપ આ કુળની માલિવા દીકરી પૂજાય છે એના નામ લેવાય છે બરાબર મારી આઈ કેસરી હતા માં કેસરી માં તો આપણે આઈ જ કહી છીએ ને આઈ કહેવાય દીકરી હોય ને આઈ નાયા દાદા ની દીકરી હતા આઈ જો ધર્મ આયો નામ એવું નહીં પણ આજ પણ આઈ કેસરી તો કેવી થઈ આવી છે કેટલા વર્ષો પહેલા થઈ આવી છે આજ પણ દેલવાણી આ પૂર ની દીકરી કદા ઘરે જાય ને તમારી પરેઠી નો એને લાગ કેસરી દીકરી ભલામણા એક ને એક દીકરી હોય બાપ અને દીકરી બે ભલામણા સાબરાની માલિકા નાનપણથી માં હતા એ તો ઉછેરી લાડ કરતી જે દીકરીને મોટી કરી છે કારણ કે મિત્રો બાપ અને દીકરીનો જે પ્રેમ છે ને મારા ત્રિલોકના નાદી પ્રેમ ઘડી અને પછી હાથ ધરી ગઈ ગમે એવો બાપ હોય ને પઠણ અહીંયા નો જિંદગીમાં કોઈ દી એને આહુરું ન આવ્યું હોય પણ એ દીકરી કદાચ વિવરું ની થાય અને પૈણાવી ને જઈ હાહરે આવતી થાય ગમે એવું કઠણ આવ્યું હોય ને પણ એની આંખમાંથી તો એ સમય આ પડી જાય કાયલા એનો ત્યાગ એવડો છે એનો ત્યાગ એવડો છે ભલામણા બાપડા ઘરે કોઈ દી દુઃખ જોયું ન હોય તડકો શું છે એને દુઃખ ની ખબર ન હોય એ પરણી એને કદા પોતાનું હાહર્યું ગમે એવું ગરીબ હોય ને અહીંયા કદાચ મેડી વાળા મકાન માં રહેતી હોય પણ એનો બાપ કદાચ સાજન સાપરા ની માલિબા દઈ દી તો હોય અમારે ભીખુદાન ગઢવી ઘડી વખત જે દીકરી ની વેદના કેતા હોય ભાઈ આપણે સાંભળીને તો રોઈ જાય બાપના ઘરે એવડી સાહેબી હોય પણ ગરીબ હાહરું મૈલું હોય ને પાંચ દસ દિવસ થાય પાછી પોતાના બાપ ની આનો મારવા આવે પછી રહોડા માં બેઠા બેઠા માં દીકરી વાત કરતા હજી પરણી અને ગઈ અને આઠ દસ દિવસ થયા હોય પણ જેમ એરું કાશ ની ઉતારે ને એ બાપ ની મિલકત ની કાશ ની ઉતારી ને હાલ પણ દીકરીઓ કેવી પર આવી કેસરી એવી દીકરીઓ ભાઈ રોડામાં બેઠા બેઠા વાત કરે કે માં તમારે જેમ આ એક ઓસરીએ સાર રૂમ છે ને મેડી વાળું મકાન છે મને મારા હારાને એવું જ ગારાનું મકાન છે પણ રધી વાળું બહુ છે બાપની મિલકત હોય ને એનું કાશ ની ઉતારે ને એમ ઉતારી પોતાના ભાઈ ને સુરત કરી ને વહી જાય ભલામણા કવિએ તો આવી કઈ કલ્પના લખી છે કઈ દીકરીની વેદના લખી છે હમણાં ટૂંક સમય ની અંદર દાદ બાપુ કવિ હતા દેવલોકભાઈ માં પણ એની એક દીકરી ની રચના લખી બાપ પોતાની દીકરીને હા હરે વળાવી અને ફરિયાની માલિબા બેઠેલો પણ ફરિયાની માલિબા ઝાડવું હતું ઝાડવાના સાંજે કાયમ પંખીડા આવે અને ઓલી દીકરી છે ને કાયમ એને શણ નાખે પણ દીકરી હતી હારે વેગી પછી એને શણ કોણ નાખે પછી બાપ ફરિયાની માલિકા બેઠો બેઠો આહુડા પાડતો હોય ને કેતો હોય મારા ફરિયાના વડલા કેરીલા એક હિસ્સો હીરલે
મારા ફરિયાના વડલા કેરી ના વડલા ની ડારે ઈસકો બાંધી નહીં શકતી હોય ઓલા પંખીડા કિલો કરતા હોય યે કે ઈસકો હીર લે યો પાણ પંખીડા આવી આવી ને ઉડી જા પંખીડા આવી આવી ને ઉડી જા તું કો તારો સાંભળ્યો બેની તારા બાપુ હે બાપુ એવો તમારે અખતરો કરી લેવાનો મિત્રો અમારે નરેશભાઈ આઈ 10 દી થી મારી આઈ રહે છે મારા ઘરે છે પણ મને કે ભરતભાઈ હું ઘરે જાઉં એટલે મારો દીકરો હોય ને કોઈ દી ઊભો ન થાય પણ હું હજી જ્યાં બાયણામાં પગ મૂકું ને એ અમારી ઝીણી ઝીણી ત્રણ દીકરીઓ છે ને સામે આવી જાય બાપુ તમે થાકી ગયા છે પાણી નો કરશો જીવ બાપુ પાણી પી લ્યો ખાય ને કારણ કેવું ને ભાવ હોય રાહ જોઈ ને બેઠા કેમ કે હું તો હાથું છું તો વિડિયો કોલ માં એની દીકરી હજી તો નાની છે તને તો રહે પણ કાલ વિડિયો કોલ ની મારી બા હામું જોતી જોતી રોવા માંડી બેઠી બેની તારા બાપુ બાપુ એવો ગુંજામાં મેં રાખ્યો મને આવે છે તારી ભૂયા થોડો લઈશા બેની તારી એવડી મોટી છે કરવા બેની તારી એવડી મોટી છે કરવાઈ આ ગરવો ડુંગર નાનો પડે તને સો સો સલામ મારા ફૂ કવિ દાદ તારી પાયે નાનો પડે કવિ દાદ કે દીકરી અને બાપ ની કલમ લખતા લખતા સેલે રોઈ પડ્યો કવિતા માં લખ્યું છે કે કવિતા જઈએ લખવા બેઠો ને જનક રાજા જેવો રોઈ પડ્યો ભલામણ અને જનક રાજા દશરથભાઈ જઈ રામભાઈ જઈને બે હાથ જોડ્યા કે ભાઈ મારી દીકરી ની કઈ ભૂલ આવી મને ઠપકો માર લેજો મારી દીકરી ને કાઈ નો કેતા કેવો બાપ આવો નવો સમય મારા બાપ લાયા એક ને એક દીકરી આવી આય છે ભલા માણસ પાણી પોસી અને નાનેથી જેને વીર વીરની કરી ગઈ છે જગત માં મિત્રો ઈ જે દુઃખ ઈ જે વેળા નાનપણથી માં હતી તો વહી હતી પણ માનો અને બાપ નો બે પ્રેમ લાયા દાદા આવ્યો મારી આઈ કેસરી ને કોઈ થી માં માં ભરવા નો દીધી એટલું નહીં નાયા દાદા હતા ને
ધાડાની માનીમાં કામ આવ્યા છે, ઢીંગાણામાં મરાણા છે. ગામની ગાયું લઈ યા સીડીઓ હાંસી, ગામની ગાયું લઈ અને શિવની માલી પાસે આ જાય. અહીંયા કહીએ તો ભલા ભાણા કેવી કરી ગઈ. આઈ કેસરી હતા ને દીકરી હતા આપણી પાસે માયા ધન નતું. સવાર નું હોય તો બપોર નું ન હોય, બપોર નું હોય તો હાંસ નું ન હોય. મારે ગોપાલભાઈ ની આંખમાં આવડા પડે છે. મને હમણે કીધું, મને કે ભાઈ મને આહુડા ઈ વાત ના આવે છે. એક દી ઘર માં ખાવા દાણો નતો, રેવા મારે હારું ઝૂંપડું કારણ જેના પહુડા ટક સાંડી ગયા વો, એ જેના પહુડા ભૂખા હુઈ ગયા વો. અને માવતર ને જોવું પડે ને ભાઈ, આપણે એને દી જોયા છે. પણ આજ મારા બાપ ગોરબલ ની દેવી મારા દાદા લાઈ ની દેવી બેટા કદા કા પીપડિયા ની જઈ ગા માથે કદા મારી વસ્તી ગરીબ હોય અને ભૂખી કદા છે ને ભૂઈ ગઈ હોય. પણ બટા કદા મધરી રાતે જઈ અને હાસી હુકડી નું જો ભાતું જમણવા નો આવ ને કદી મને ગોરબલ ની દેવી ને ખોઈક લાગી જાય. મને આવી ગરીબી હતી, આઈ કેસરી ગામની માલી પાસે બાપ હાથું થઈ તારી મજૂરી કરી પણ એક દિનો એવો બનાવ બહેનો કરમે લઈકા કિરતાર સઠી ના સુકે નહીં, હુનર કરવી હજાર આખીરા દુઃખ પડવા લખ્યું છે. કાયમ દી આથું ને નાયા દાદા સાસરે આવતારી, પણ દી આઈતો સો હાથ વાગ્યાનો સમય થયો પણ પોતાના બાપુ આવ્યા. ધીરે 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 સમય થઈ ગયો, કલાક બે કલાક પાંચ કલાક. સાજે સાબરાની વાલી બા બેઠી બેઠી મારા બાપ કેમ નહીં આવ્યા. રાહ જોઈ આખો દીવ યોગ્યો આખી ગાય થઈ ગઈ. જાય કેસરી હતા ને એને ખબર પડી ગઈ હો કે નકી કઈ મારા બાપ માથે દુઃખ હોય, એના માથે કઈક વેડા હોય. પણ દીકરી ની જાય મિત્રો, એટલું નહીં મિત્રો કાને હાઈડ્રો છે, ત્રણ ત્રણ દિવસ ની જરૂર વધી ગઈ. પણ વા વન વગડા ની માલીબાઈ બારવટિયા ગાયું વારવા આવેલા અને દાડા ની માલીબાઈ દુશ્મનો સામે લડી. મારા દાદા નાયા હતા, એ તો મૃત્યુ પામી ગયા હતા. પણ ખરેખર મિત્રો હું તો ઘણી જગ્યાએ કહું છું કે જે દેલવાણિયા કુ નો જે રાવ છે ને જે ઇતિહાસ છે ને, વડવાઉ ના નામ લેવાય, દોહલિયું ના નામ લેવાય, દીકરીઓ ના નામ લેવાય.
પણ આ કુળની માલિબા શેડિયા હાંઢના તાલુકાની દેવી કહેવાય. શેડિયો હાંઢને એક જનાવર કહેવાય, પશુ કહેવાય ભાઈ. આજ પણ જૂના ભારતની માલિબાઈ શેડિયા હાંઢનો ટોકરો આજે હયાત છે. હકીકત બનેલો ઇતિહાસ છે. આજે એ શેડિયા હાંઢનો જે ટોકરો છે, મેં દર્શન કરેલા છે. ગોપાલભાઈ એને કેવડી હેંજાય. અત્યારે આપણે ભાઈઓ ભાઈઓમાં એવડી હેંજા નથી, માણામાં હેંજા નથી. બાપ નો દીકરો દુખી થતો હોય ને, ઠેકાણે જોયું છે. ઓલા ઉભા ઉભા બીજા હોય ને, તમાહા જોતા હોય. ભલા માણા અંધું મળે, માયા ધન દોલત છે ને, આ મહેનત કરો તો મળી જાય. પણ આજે ભાવ છે ને, એ ન મળે. એક કોથળી નું બી ન મળે. ઠીકરીમાં પડ્યું હોય ને તો એની તપુ હોય. પણ મારી ના ભાયુમાં બાપ ગઈટો ખગામાં હગવટ ગટી મળી. ભાયુમાં બાપ ગટી ગયો ખગામાં હગવટ ગટી ગઈ. મારી ના ઇતની માલી પાતી ની આવ્યો ગયો. ક્યાં ક્યાં જોવા જણે નગર આપણા દેવ ભજન કાર્યવીલ વાઘરી સમાજમાં આપણામાં કેસ કબાળા કોરટું થોડી હોય, નાઈતી ની આવ. પણ ભાઈઓમાં ભાવ ઘટી ગયો, હગામાં હગવટ ઘટી ગઈ, નાઈતની મારી પાછી ની આવ્યો ગયો. નકર નાઈત એટલે ગણવટી નાઈત કહેવાય, હિસાબી નાઈત કહેવાય. ઘણી વખત કહું છું કે દેવી નો કરાર ત્રણ જણા સામો હોય, એક ભોવો પઢિયા અને ત્રીજો જોશી. જોશી છે ની નાયક કહેવાય. બાર મુખી દેવી અને સહસ્ર મુખી મારી નાયક. ભુવાનું નો માને, પઢિયાર નું દેવી નો માને, વસ્તી નું નો માને. પણ કદાચ મારી નાયક એને અરજી કરે ને, ઓલા બાળવા ભોઈને કર્યા કે હેમાને હાલી જતી નથી, અહીંયાથી એને પાછું કરવું પડે. પણ મિત્રો, ઈ વાલા હતા ઈ વદે હગિયા દાયના મસલા હતા ઈ હાલી નીકળા એને મરી દીધા માન મરીના. પશુની એવડી હેજા મારા બાપ નાયા માથે તલવારોના બરસીઓના બાળાના ઘા ખાતા ને આડો પડી જાય. મારા બાપ નાયા માથે ઘા પડી પોતે સીલી લીએ. ભલા માણસ શું કામ? એના દીકરાના તોલે એને પારી મોટો કર્યો. મારા બાપ નાયા ખાવા બેહે ને, એક રોટલો હોય કે અડધો રોટલો હોય ને, પોતે ભૂખારી નાયા બાપા ની કેસરી દીકરી છે ને, ભૂખારી દુશ્મનો સોય ફરતા આટા ભરે, હજી કદાચ આ શીખતો હોય મારવા હાટું થઈ. પણ પછી તો શેરીઓ હાંઢ હતો ને, ગાંઠો નવાજ ત્રણ ત્રણ દિન દિવસ લગી મારા બાપ નાયા ની જે નાયા બાપા નું જે મળું પડ્યું હતું, મળા ને દુશ્મનો ને અડવા નતા દીધા. નકર નાયા દાદા ની લાશ ન મળે ભાઈ. શેડિયો હાર મારા બાપ નાયા ની નાના મીને આટા ફરે છે, બબે તંત્ર દિવસ ની જડું ભરી ગઈ. અહીંયા સાફરે બેઠી છે. બાપ હજી નો આવ્યો
પણ સેવટે પછી રેવાણું નહીં, કોઈ નતું બાકી, નહીં કાકા નહીં કટમ નહીં ભાઈ, એકલી વન બગડા ની માલી બા ભલા ભલા લખડતી છે મરી દીવી. પછી તો સોદાર આહુડે રોતી જાય એટલે દેવી માથે ઓરતો કરે ભોગવી
I'm not afraid to die.
પદ્મવતી નારદની માતાજીની દયાથી બહુ લાગ લગાવે છે મારી આયાની જે તમન્ના હાથની એને પૂરી કરી પણ ઘણી વખત કહું છું બોળા ભાગ્યા હોય અને મેં મોટે માયદા હોય એટલા પૈસા દીધા હોય અહીંયા મને જે ગાવાની મજા ન આવે ને એમાં અહીંયા કોઈક એવા કોઈક ગરીબ જાળવા હોય ને ભાઈ ગરીબ જાળવા હોય ને દીવીને ખાલી મોટી ગણું કોઈ દેતા હોય આ હૃદયના દરવાજા છે ને આજે હતરમી અઢારમી નાઇટ નરેશભાઈ મારા આઈ છે સખત અને આજ પછી મેં પ્રોગ્રામે નથી લીધા ભાઈ હવે ચાર પાંચ થી નથી લેવાય કારણ કે પછી બોલાવું નતું હા હોવા જ દેહી ગયો અહીંયા આવી ગયો ને ખરેખર હા એટલે હા હોવા જ દેહી ગયો તો બોલાવું નતું પછી આ હતા મને મારી બનાવટ કરે અમારે બલ્લુભાઈ મને કે તું બોલી શકતો નથી અહીંયા જઈને કરીશું પણ મેં કીધું જેવી મારી બેરડી લીલી જમવા વાળી ની ઈશા હોય એવું થઈ શકે
ક્યાં ફાવે? ફૂલ ફાવે કેમ નથી ફાવતું? ઓછું ફાવે.